કોરોનાથી મૃતકોને સહાય ની લેની સુપ્રીમ કોર્ટનો નિર્દેશ. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સરકાર વળતર આપે. વળતરમાં કેટલી રકમ આપવી તે અંગે સરકાર જાતે જ નક્કી કરે. સુપ્રીમ કોર્ટના આદેશ પર રાહુલ ગાંધીના સરકાર પર કટાક્ષ. કહ્યું સુપ્રીમ કોર્ટે ભૂલ સુધારવાનો આપ્યો અવસર. મોદી સરકાર કોવિડ પીડિત પરિવારને પૂરી પાડે સહાય. દેશમાં ડેલ્ટા પ્લસના કેસીસ મળતા જ ડીજીસીએનો નિર્ણય. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લંબાવવા પ્રતિબંધ. 31 જુલાઈ સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને નો એન્ટ્રી. બ્લેક ફંગસ બાદ હવે કોરોનાના દર્દીઓને રેક્ટલ બ્લીડિંગનું જોખમ. દિલ્હીની બે હોસ્પિટલમાં 5થી વધુ કેસ સામે આવ્યા, જેમાં એક દર્દીનું મોત પણ થયું. પોઝિટિવ થયાના 20-30 દિવસ બાદ રેક્ટલ બ્લીડિંગના લક્ષણ જોવા મળ્યા. કોવિશિલ્ડના ડોઝ બાદ એન્ટીબોડી ન બનવા અંગે 18 પુનાવાલા સહિત 7 લોકો વિરુદ્ધ કોર્ટમાં અરજી. યુપીના લખનૌમાં એક વ્યક્તિએ અરજી દાખલ કરી. અરજી મામલે 2 જુલાઈના રોજ સુનાવણી હાથ ધરાશે. ઉત્તરપ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતર્ક. મુખ્યમંત્રીએ કોરોના વાયરસની તપાસ માટે જીનોમ સિક્વન્સિંગની સુવિધા વધારી. દિલ્હી આઈજીબીમાં 550 સેમ્પલ મોકલાયા, જેમાંથી એક પણ સેમ્પલ ડેલ્ટા પ્લસના હોવાની પુષ્ટિ નથી. આરજેડી નેતા તેજસ્વી યાદવે ભાઈ તેજ પ્રતાપ યાદવ સાથે મુકાવી રસી. જેડીયુએ કર્યો કટાક્ષ. કહ્યું દેર આય દુરસ્ત આય. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સ્પુતનિક વી રસી અંગે જાણકારી આપી. તેઓની જે કંપની છે તેમણે ટ્વીટ કરીને રસી અંગે માહિતી આપી. રશિયાની વેક્સિન સ્પુતનિક વી કંપનીએ દાવો કર્યો છે કે સ્પુતનિક વી રસી ડેલ્ટા વેરિયન્ટ સામે 90% અસરકારક છે. કંપનીએ કહ્યું કે ડેલ્ટા વેરિયન્ટના અસરકારકતા ડેટાની ગણતરી ડિજિટલ મેડિકલ અને રસીના રેકોર્ડ્સના આધારે કરવામાં આવી હતી. ભારતીય રસીને લઈને અમેરિકાની હેલ્થ એજન્સીએ કર્યો દાવો. ભારત બાયોટેકની કોવેક્સિન આલ્ફા અને ડેલ્ટા બંને વેરિયન્ટ પર અસરકારક હોવાનો દાવો. બ્રાઝીલે ભારત બાયોટેક સાથે કોવેક્સિન માટે કરેલી ડીલ રદ કરવાનો નિર્ણય કર્યો. બ્રાઝીલમાં આ કરારને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા, જે બાદ $324 મિલિયનની ડીલને રદ કરાઈ. સ્વિટ્ઝરલેન્ડમાં અન્ય દેશના લોકોના પ્રવાસ માટે અપાય મંજૂરી. સ્વિસ સરકારે પ્રવાસીઓ માટે નિયમો લાગુ કર્યા, જેમાં ભારતનો પણ સમાવેશ. સ્વિટ્ઝરલેન્ડ જવા માટે ભારતીય લોકોએ કોવિશિલ્ડના 2 ડોઝ ફરજિયાત હોવા પડશે. માલદીવ સરકારે 15 જુલાઈથી એશિયાઈ દેશો માટે ખોલવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ સોલીહે કહ્યું છે કે 15 જુલાઈથી પ્રવાસીઓ દેશમાં આવી શકશે. પ્રવાસીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત. કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કોરોના, ઇન્ટરનેટ, ફ્રી રાશન, પાવર રિફોર્મ પર લાખી મહોર. ભારત નેટ માટે 19,401 કરોડ મંજૂર. 16 રાજ્યના 3,60,000 ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડાશે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની સતત હરકતનો પારીમપોરામાં સેનાએ જવાબ આપ્યો. એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને કર્યા ઠાર. સ્થળ પરથી હથિયારો પણ મળી આવ્યા. જમ્મુમાં એરફોર્સ બેઝ પર ડ્રોન હુમલો થયા બાદ પણ આતંકી હરકત ચાલુ. આજે પણ જમ્મુ ડિફેન્સ કેમ્પ પાસે 3 જુદા જુદા સ્થળે ડ્રોન દેખાયા. કલુચક, મીરા સાહિબ અને કુંજવાની વિસ્તારમાં ડ્રોન જોવા મળ્યા. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર એનએસજીએ એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવ્યા. એનએસજી એરફોર્સ સ્ટેશન પર જેમર પણ ઇન્સ્ટોલ કર્યા. જમ્મુ કાશ્મીર માટે 6 જુલાઈએ પરિસીમન આયોગની બેઠક. તમામ રાજકીય પાર્ટીઓને સાથે રાખીને કરાશે ચર્ચા. 1 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પણ હાજર રહેશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે આપી માહિતી. 400 ગુડ્સ અને 80 સર્વિસ પર જીએસટી કર્યાનો દર ઓછો કર્યો. જીએસટી દર ઘટાડતા વેપારીઓને રાહત.